હેલો સ્ટુડન્ટ્સ ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર સિક્સ આપણી સોરી જૈવિક ક્રિયાઓ મનુષ્યની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય છે સોરી સજીવોની અંદર જે બધી જૈવિક ક્રિયાઓ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે હૃદય વિશે અભ્યાસ કરવાનો છે બરાબર જેને એક પંપ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો કે હૃદયની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે બરાબર તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો હૃદય છે એ કોઈ હાડકાનું બનેલું નથી એ એક સ્નાયુનું બનેલું અંગ છે સ્નાયુમય અંગ છે શબ્દ વાપરો છે સ્નાયુલ અંગ બરાબર પછી એનું કદ કેવડું હોય છે તો કે મનુષ્યની એટલે કે આપણી મુઠ્ઠીના કદ જેવડું હોય છે અને આમ જુઓ તો શંકુ આકારનું દેખાય છે હવે આ જે હૃદય છે એની અંદર ઓક્સિજન વગરનું એટલે કે ઓક્સિજન વિહીન અને ઓક્સિજનયુક્ત રુધિર એકબીજામાં મિશ્ર ન થાય એટલા માટે એમાં ખાનાઓની વ્યવસ્થા આવેલું છે ચાર ખંડોમાં હૃદય છે એ વિભાજીત થયેલું છે બરાબર આ જે રુધિર છે એમાંથી સીઓ ટુને દૂર કરવા માટે એને ફેફસામાં મોકલવામાં આવે છે એટલે કે એને શુદ્ધ બનાવવા માટે ફેફસામાં મોકલવામાં આવે છે સીઓટું દૂર કરવો હોય તો ક્યાં મોકલવાનું તો કે ફેફસામાં બરાબર એટલે જ્યારે ફેફસામાંથી રુધિર આવશે ત્યારે એ હશે ઓક્સિજનવાળું બરાબર એટલે કે શુદ્ધ રુધિર હશે એટલે એમાંથી ફેફસામાંથી પાછું આવી અને વળી પાછું એ હૃદયમાં જાય છે બરાબર કેમ થાય છે તો રુધિરમાંથી સીઓટું છે એને દૂર કરવા માટે ફેફસામાં જાય છે અને ફેફસામાંથી શુદ્ધ થઈ અને વળી પાછું હૃદયમાં આવે છે બરાબર અને ત્યાંથી એ શુદ્ધ થયેલું રુધિર છે એ હૃદયમાં આવે બરાબર હૃદયમાંથી આ જે સુદરૂધિર છે એને શરીરના બાકીના જે અંગો છે બાકીના જે ભાગ છે ત્યાં મોકલવામાં આવે છે ત્યાં ધકેલવામાં આવે છે એટલે કે ત્યાં પંપ કરવામાં આવે છે બરાબર એટલે હૃદય છે એક પંપ જેવું કાર્ય કીધું કાર્ય કરે છે એટલે આપણે તેને આપણો પંપ એવું કહીએ છીએ એટલે આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હૃદય છે એ આપણો પંપ સમજાવો બરાબર હવે આ જે હૃદય છે એની અંદર આપણે હૃદયની રચના જોઈ લીધી બરાબર કે ચાર ચાર ખંડોની અંદર વિભાજીત થયેલું છે હવે આની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ સમજવાનું છે તો એ આપણે આકૃતિ દ્વારા સમજીશું અને એ સમજવા માટે આપણે બે શબ્દ યાદ રાખવાના છે બરાબર એક છે સિથિલન અને બીજું છે સંકોચન સિથિલન એટલે થાય વિસ્તરણ એટલે આમ ફુલાવું બરાબર કાંઈ પણ વસ્તુ હોય એની અંદર હવા ભરાય મનો કે આપણે ફુગાની વાત કરીએ તો ફુગાની અંદર જો હવા ભરાય તો એ વિસ્તરણ પામે એટલે કે ફૂલાય છે તો એને શિથિલન થયું કહેવાય અહીંયા આપણે શબ્દ વાપરશું શિથિલન અને જો એમાંથી એ વસ્તુ બહાર નીકળી જાય હવા બહાર નીકળી જાય તો એનું સંકોચન એટલે કે એ ભેગું થઈ જાય શિથિલન અને સંકોચન આ બે પ્રક્રિયા છે એ હૃદયની અંદર વારંવાર થતી હોય છે બરાબર હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો ચાલો આપણે જોઈએ આકૃતિની મદદથી બરાબર આપણે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આકૃતિ વિશે ચર્ચા કરી લીધી છે કેવી રીતે ડ્રો કરવી એ તમને ખબર પડી ગઈ હવે બરાબર હવે આપણે આકૃતિની મદદથી જ સમજવાનું છે કે રુધિર છે એનું પરિવહન ક્યાં કેવી રીતે થાય છે એમને એમ પણ સમજાવી શકાય પરંતુ જો આકૃતિમાં સમજ સમજાવીશ તો તમને વધુ બેટર અને સારી રીતે વ્યવસ્થિત સમજી જશે એટલે આપણે આકૃતિમાં ચાલો સમજીએ બરાબર તો સૌપ્રથમ જે ફેફસા છે એની અંદરથી શુદ્ધ થયેલું ઓક્સિજન આવે છે બરાબર ફેફસામાંથી આવે છે એટલે ફુફુસ ધમની કહેવાય ફુફ્ફુસ એટલે ફેફસાને લગતું એમાંથી રુધિર જે આવે છે બરાબર ત્યાંથી આવે છે રુધિર અને ક્યાં જાય છે તો અહીંયા ઉપરના ભાગે યુક્ત અહીંયા લખ્યું છે ઓટું યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર હવે આ એક તમારે ખાસ યાદ રાખવું પડશે કે ઓક્સિજનવાળું હોય એને શુદ્ધ રુધિર કહેવાય અને કાર્બન વાળું હોય એને અશુદ્ધ રુધિર કહેવામાં આવે છે એટલે ફેફસામાંથી એક ફુફુસ નામની ધમની છે બરાબર એમાંથી રુધિર આવ્યું સોરી ફુફુસ ધમની નહીં પરંતુ ફુફુસ શીરા બરાબર ફુફુસ શીરા દ્વારા રુધિર છે એ અહીંયા આવે છે કર્ણકમાં ઉપરનો ભાગ કયો કહેવાય તો કે કર્ણક અને એ કયો ભાગ કહેવાય તો કે ડાબુ કર્ણક ઉપરના જે બે ખંડ હોય એને કર્ણક કહેવાય અને નીચેના જે બે ખંડ હોય એને ક્ષેપક કહેવામાં આવે છે એટલે આ જે કર્ણક છે ઉપરનું એ ડાબુ કર્ણક છે બરાબર એટલે સૌ પ્રથમ ઓક્સિજનવાળું રુધિર છે એ ક્યાં આવે છે હૃદયના કયા ભાગમાં આવે છે તો કે ડાબા ભાગમાં ડાબા કર્ણકમાં આવે છે ખાસ યાદ રાખવાનું છે બરાબર એટલે જેવું રુધિર છે એ ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબુ કર્ણક છે એ થોડુંક વિસ્તરણ પામશે એટલે કે એનું શિથિલન થશે કારણ કે એની અંદર રુધિર આવ્યું બરાબર હવે એનું સંકોચન થશે પહેલાં શું થયું એનું શિથિલન થયું એટલે કે વિસ્તરણ પામ્યું ખુલ્લાણું હવે એમાંથી એ સંકોચન પામશે એટલે અહીંયા જે દ્વિદલ વાલ આવેલો છે દ્વિદલ બરાબર એ જે વાલ છે એ ખુલશે એટલે આ ઉપરનું જે ડાબુ કર્ણક છે એ સંકોચન પામશે એટલે એમાંથી રુધિર છે એ નીચે આવશે ડાબા ક્ષેપકમાં બરાબર ખાસ સમજજો પહેલાં ડાબુ કર્ણક છે એ ફૂલાય છે શિથિલન પામે છે અને પછી જ્યારે વાલ ખુલે છે એટલે એ સંકોચન પામી અને નીચે એટલે કે ડાબા ક્ષેપકમાં આવે છે એટલે ડાબુ ક્ષેપક શું થાય તો કે એનું પણ શિથિલન થાય બરાબર અહીંયા સુધી રુધિર છે એ કેવું છે તો કે શુદ્ધ રુધિર જ છે બરાબર હવે આ જે શુદ્ધ રુધિર છે એ આ જે શુદ્ધ રુધિર છે આપણે એને શરીરના જે વિવિધ અંગો છે ત્યાં સુધી આપણે મોકલવાનું છે બરાબર એટલે અહીંયાથી આમ એરો મારેલો છે બરાબર જો અહીંયાથી અહીંયાથી થઈ અહીંયાથી અહીંયા જાય અને મહાધમની સુધી પહોંચે છે અને ત્યાંથી રુધિર છે એ શરીરના વિવિધ ભાગો સુધી વિવિધ અંગો સુધી દરેક કોષ સુધી આ જે શુદ્ધ રુધિર છે એનું વહન થાય છે બરાબર સમજાણું ત્યાંથી એવી રુધિર તો કે ફેફસામાંથી સુધ રુધિર રહેવું ફરીથી એક વખત રિપીટ કરું છું અને એ કઈ શીરા છે તો કે ફૂફુસ શીરા ત્યાંથી સેમાં આવ્યું તો કે ડાબા કર્ણકમાં આવ્યું ડાબુ કર્ણક છે એનું શિથિલન થયું બરાબર અહીંયા જે દ્વિદલ વાલ છે એ ખુલો એટલે ડાબુ કર્ણક છે એ સંકોચન ભામી અને નીચે ડાબા ક્ષેપકમાં આવ્યું બરાબર ત્યાંથી એ મહાધમનીમાં થઈ અને શરીરના વિવિધ ભાગો સુધી આ રુધિર છે એ પહોંચે છે બરાબર એટલે આ થયું ઓક્સિજનવાળું રુધિર છે એનું વહન બરાબર હવે આપણા શરીરના જે અંગો છે એમાં ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે બરાબર આપણે જોયું હતું કે કોષની અંદર ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ છૂટો પડે છે ક્યારે તો કે જે ઓલી શક્તિ મુક્ત થાય એટીપી બને છે આપણે આગળના વિડીયોમાં જોયું છે બરાબર તો એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ ક્યાંથી આવે છે તો કે અહીંયા જે એક પશુ મહાશિરા છે બરાબર જો અહીંયા પશુ મહાશિરા છે એ શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એટલે કે ઓક્સિજન વગરનો રુધિર અહીંયા આવે છે બરાબર ઓટું વિહીન એટલે કે ઓક્સિજન વગરનું ઓક્સિજન ન હોય તો એમાં શું હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે આ શું છે તો કે ઉપરનો ભાગ છે એટલે કર્ણક હશે અને કયો ભાગ કહેવાય તો કે જમણો ભાગ એટલે જમણા કર્ણકમાં આવે છે અને ત્યાંથી અહીંયા ત્રિદલ વાલ્વ આવેલો છે ત્યાંથી રુધિર છે એ નીચેના ભાગમાં એટલે કે જમણા ક્ષેપકમાં આવે છે ત્યારે જ્યારે આ પશ્વ મહાશિરામાંથી રુધિર અહીંયા આવે જમણા કર્ણકમાં ત્યારે એનું શિથિલન થાય અને સંકોચન પામી વાલ ખુલશે એટલે જમણા ક્ષેપકની અંદર આ ઓક્સિજન વગરનું રુધિર છે એ અહીંયા આવશે બરાબર અને એટલે અહીંયા જમણું ક્ષેપક છે એનું શું થાય તો કે સિ શિથિલિન બરાબર એટલે કે એનું વિસ્તરણ થાય બરાબર હવે આ જે રુધિર છે એને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલવામાં આવશે એટલે અહીંયાથી રુધિર છે એ અહીંયા થઈ અને ફુફુસ ધમની દ્વારા ફેફસામાં જાય છે બરાબર અને ત્યાંથી પછી અહીંયા ફેફસા છે બરાબર અહીંયા ગયું રુધિર ત્યાંથી દાખલ થઈ ફેફસાની અંદર જઈ અને ત્યાંથી ઓક્સિજન મેળવી અને વળી પાછું રુધિર છે એ ફુફુ શીરા દ્વારા અહીંયા વળી પાછું ડાબા કર્ણકમાં આવે છે તો આ રીતે આખું ચક્ર છે આખી સાયકલ છે એ ચાલુ ને ચાલુ રહેતી હોય છે બરાબર હવે અહીંયા એક કામ શું થતું હોય છે તો જે ઉપરના બંને ભાગો છે ડાબુ કર્ણક અને જમણું કર્ણક બરાબર બંને એકી સાથે જ સંકોચન પામતા હશે એટલે જ્યારે અહીંયા ઓક્સિજનવાળું રુધિર આવે ત્યારે જ બાકીના અંગોમાંથી અહીંયાથી પણ ઓક્સિજન વગરનું રુધિર આવી શકે બરાબર અગ્ર અને પશ્ચિમ મહાશિરા બંને જગ્યાએથી ઓક્સિજન વગરનું રુધિર આવે છે એટલે બંને કામ છે એકી સાથે થતાં હોય એટલે બંનેનું એકી સાથે સંકોચન થાય અને એકી સાથે શિથિલન થાય એવી જ રીતે ક્ષેપકમાં પણ એમ જ એકી સાથે સંકોચન થાય અને એકી જ સાથે એક જ સમયે એનું સંકોચન અને સિથિલન છે એ થતું હોય છે તો આ રીતે રુધિરનું છે એ ચક્ર ચાલતું હોય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ જે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એમની વચ્ચે વાલ્વ આવેલો છે દ્વિદલ વાલ્વ બરાબર અને જમણું ક્ષેપક અને જમણા કર્ણકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે હવે એક તમારે ભૂલ નો થાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો ડાબુ એમાં બે અક્ષર આવ્યા એટલે એમાં દ્વિદલ વાલ્વ આવેલો છે દ્વિ એટલે પણ બે જ થઈ ડાબાના બે પછી જમણામાં ત્રણ અક્ષર એવા એટલે એ બંને વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે આ રીતે અક્ષરની ગણતરી કરી અને તમે યાદ રાખો એટલે યાદ રહી જાય બરાબર હવે વાલ્વનું કાર્ય શું છે તો કે એક વખત કર્ણકમાંથી રુધિર છે એ ક્ષેપકમાં આવી જાય નીચે આવી જાય પછી એને પાછું ઉપરના માર્ગે જતું અટકાવે છે બરાબર એ વાલ્વનું કાર્ય છે બરાબર હજી પછી બીજી એક વસ્તુ અગત્યની છે કે કર્ણકોની વચ્ચે જે દિવાલ આવેલી હોય એ નહીં સાપેક્ષે જે ક્ષેપકોની દિવાલ છે એ જાડી હોય છે અને માસલ એટલે કે વધુ વધારે સ્નાયુઓની બનેલી છે માસલ એટલે સ્નાયુઓની બનેલી હોય છે બરાબર હવે યાદ રાખવાનું કે ક્ષેપકોની દિવાલ છે એ વધુ જાડી અને માસલ હોય છે શું કામ તો કે જો કર્ણકમાંથી રુધિર ક્યાં આવે છે તો કે ડાયરેક્ટ નીચે ક્ષેપકમાં આવે છે જ્યારે ક્ષેપકમાંથી રુધિર છે એ ક્યાં જાય છે તો કે વધારે દબાણ થઈ અને શરીરના વિવિધ ભાગો તરફ જાય છે બરાબર શરીરના વિવિધ ભાગો તરફ જાય છે એટલે એને વધુ દબાણ આપવું પડે એટલે વધારે દબાણ થવાના કારણે એની દિવાલ છે એ તૂટી ન જાય એટલા માટે જાડી અને માસલ હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મનુષ્યના હૃદયની અંદર રુધિરનું પરિવહન છે એ થતું હોય છે બરાબર હવે આપણે બીજા જે પ્રાણીઓ છે એની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે હૃદયની કેવી રચના હોય છે એનો અભ્યાસ કરવાનો છે જે આપણે પછીના વિડીયોમાં જોશું બરાબર